ने લઈને હવામાન વિભાગની આગાહી અને આજે અમદાવાદ આણંદ અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો દાહોદ ગાંધીનગર ખેડામાં વરસાદ પડી શકે વૈસાગર પંચમહાલ અને દીવમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આ તરફ અમરેલી ભાવનગર અને બોટાદમાં પણ વરસાદ વરસી શકે ગીર સોમનાથ જામનગર જૂનાગઢમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તરફ પોરબંદર સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ વરસાદ થઈ શકે નવસારી વલસાડ સુરતમાં પણ વરસાદ થવાની સંભાવના ડાંગ તાપી નર્મદામાં વરસાદ રહેશે ભરૂચ છોટાઉદેપુરમાં પણ વરસાદ રહેશે આવતીકાલે અમદાવાદ આણંદ અરવલ્લીમાં વરસાદ પડી શકે દાહોદ ગાંધીનગર ખેડામાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો મહીસાગર પંચમહાલ અને અમરેલીમાં વરસાદ વરસી શકે ભાવનગર બોટાદ અને ગીર સોમનાથમાં પણ વરસાદની આવતીકાલની આગાહી છે જામનગર જૂનાગઢ પોરબંદરમાં વરસાદ થવાની આગાહી રાજકોટ અને સુરેન્દ્રનગર તેમજ નવસારીમાં પણ વરસાદ પડી શકે તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં વલસાડ છે સુરત ડાંગ તાપીમાં વરસાદની આગાહી છે તો નર્મદા ભરૂચ છોટાઉદેપુરમાં વરસાદ થવાની સંભાવના રહેશે તો 27 જૂનની જો વાત કરવામાં આવે 27 જૂને નવસારી વલસાડ સુરતમાં વરસાદ થઈ શકે તો ડાંગ તાપી નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ છોટાઉદેપુરમાં વરસાદ થવાની સંભાવના ક્લાઇમેટ ચેન્જના કારણે સતત ઋતુઓમાં જે સિઝન આવતી હોય છે તેમાં સતત છે તે ફેરફાર જોવા મળ્યો છે ઉનાળામાં પણ જે હીટવેવની આશંકા હતી તે ક્લાઇમેટ ચેન્જના કારણે એટલી હીટવેવ છે તે ઉનાળામાં નહોતી જોવા મળી ત્યારે હવે ચોમાસામાં છે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ચોમાસું આ વખતે થોડું મોડું ગુજરાત પહોંચે એ પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે આજથી 5 દિવસ છે રાજ્યમાં જે હળવો વરસાદ રહેશે એ પ્રકારની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે આપણે વિન્ડીના માધ્યમથી છે આ સમગ્ર વાતાવરણને છે તે સમજવાનો પ્રયાસ કરીશું અત્યારે તમે હાલ આજે જોઈ રહ્યા છો ત્યારે નવી દિલ્હીમાં છે તે આગામી 24 કલાકમાં જે દિલ્હી છે ત્યાં ચોમાસું પહોંચે એ પ્રકારની શક્યતા છે તે વિન્ડી માધ્યમોથી જોવા મળી રહી છે ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો આજથી ગુજરાતમાં છે તે 5 દિવસ સુધી કેટલાક વિસ્તારો છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે તેમાં વરસાદ છે તે છૂટો છવાયો રહે એ પ્રકારની શક્યતાઓ છે જે સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે વડોદરાથી લઈ અને જે વલસાડ ડાંગ પંચમહાલ આ સહિતના જે વિસ્તારો છે કે જ્યાં સામાન્ય વરસાદ છે તે જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો જે દરિયાકાંઠો છે દ્વારકાથી લઈ અને નલિયા આ તમામ છે તે સૂકો વિસ્તાર અત્યારે જોવા મળી રહ્યો છે અને ત્યાં વરસાદ છે તે જૂન મહિનાના અંત અને જુલાઈના પ્રારંભમાં છે તે પહોંચે ચોમાસું પહોંચે એ પ્રકારની શક્યતા છે ત્યારે જોવા મળી રહી છે મહત્વની વાત છે કે બિપરજોય વાવાઝોડું છે તે આ નલિયા સહિતનો જે દરિયાકાંઠો હતો દ્વારકા ત્યાં લેન્ડફોલ થયું હતું અને ત્યારબાદ ત્યાં વરસાદ છે તે વધુ પ્રમાણમાં જોવા મળ્યો હતો તેના કારણે થોડુંક નુકસાન છે તે ચોમાસા અને બિપરજોય વાવાઝોડાના કારણે પહોંચ્યું છે જેથી કરી અને ત્યાં ચોમાસું છે તે જે આ ઉત્તરના વિસ્તારો છે ત્યાં મોડું પહોંચ્યું અને જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં ચોમાસું છે તે સક્રિય આગામી 24 થી 48 કલાકમાં થાય એ પ્રકારની શક્યતા હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ રાજકોટ અમરેલી સુરતમાં છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું છે તે ગતિ થોડી વધારે જોવા મળે એ પ્રકારની શક્યતાઓ હાલ હવામાન વિભાગ અને વિન્ડી માધ્યમ છે તે દર્શાવી રહ્યું છે કેમેરા પર્સન પ્રવીણ વાઘેલા સાથે જયેશ ચૌહાણ વીટીવી ન્યૂઝ અમદાવાદ